વરાળ ઉઠે છે એ સવારના આકાશ તરફ પર્પલ રંગમાં જોડાઈને જ્યારે એ પ્રેમ પ્રકાશ શાશ્વત બરફ પર ચમકતો હોય છે. Upon the summits of Hori, it just standard to reach it. Upon the summits of Hori and the Himalayas, we calm and say, returns the heavens greeting. Upon the summits of Hori, summits, top of the mountain, Shikhar, toch par, Hori. આ શબ્દ આપણા માટે નવો છે. હોરી એટલે નવ ને એવું જૂનું, મતલબ જે વર્ષોથી છે. આ શિખરો જે છે એ પર્વત શિખરો નીચે ટોચ છે એ પ્રાચીન છે. એન્ડ ધ હિમાલયસ ક્વીન, અને હિમાલયની રાણી, હિમાલયની રાણી એને એટલા માટે કીધી છે એ હિમાલયના પર્વતોમાં સુંદર છે. Calm and silk. What is Himalayi Rani? Kanchanji. Jenny, I'm going to talk to you. And I'm going to talk to you. So Himalayi Rani gave you. Calm and silk. Calm. Shant. Sire. Ektam gambhi. Shant and gambhi. Returns the heaven's greeting. Heaven. સ્વર્ગ, સ્વર્ગના અભિવાદન ને પ્રતિભાવ આપે છે, રિટર્ન્સ વળતો જવાબ આપે છે. તો અહીંયા પરિવાર આખા સ્થાનનું વર્ષન કેમ કરું છું. અપોન ધ સમિટ્સ ઓફ હોરી એન્ડ ધ હિમાલયસ વી કામ એન્ડ સરિંગ રિટર્ન્સ ધ હેવન્સ ગ્રેટિંગ. પ્રાચીન એ પર્વત શિખરો પર હિમાલયની મહારાણી શાંત અને ગંભીર એવી સ્વર્ગના અભિવાદનને પ્રતિભાવ આપે છે. કેવી છે આ હિમાલયની રાણી? એ ત્રીજા સ્થાન છે. ઇન રોગ્સ ઓફ વાઇટ બાથડ ઇન ગોલ્ડન લાઇટ વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. And the morning dews and mellow dews in robes of white. Robe, kapda, vastra paridhan. Safed rangna vastrama. Kavi ke saras vidhan varnan kare chhaya. Kanchan jagaye safed rangna shvet vastra udhana dharan kare chhaya. Ekle ke e barak thi ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને સફેદ વસ્ત્રો ધારણ કરીને વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં પૃથ્વી અને આકાશનું મિલન થાય છે. શું કહીએ છીએ આપણે? જ્યાં પૃથ્વી અને આકાશનું, જમીન ધરતી અને આકાશનું મિલન થાય છે એને આપણે ક્ષિતિ જોઈએ છીએ, ઇંગ્લિશમાં એને હોરિઝોન. તો એ પર્વત શિખર છે, એની મહારાણી છે, એ ત્યાં અભિવાદન કરે છે કે એ સોનેરી પ્રકાશમાં સ્નાન કરીને શ્વેત વસ્ત્રો ધારણ કરીને જ્યાં આકાશનો ઉપયોગ થાય છે ત્યાં એનું વિવાદન કરી રહી છે. એન્ડ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો ડ્યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ વાઇલ ઓવર ધ રિલ્સ એન્ડ ધ સન કિસ ધ હિલ્સ. મોર્નિંગ ડ્યુઝ, ડ્યુ, ડ્યુ ડ્રોપ્સ, ઝાકળ બિંદુ, સવાર સવારના લીલી વનસ્પતિઓના કાંડા પર પડેલા જે ઝાકળ બિંદુઓ છે એની સુંદરતા છે, ખૂબ જ
मधमोश કરીને હોય છે ખૂબ સરસ થઈ છે તો એ જાકળ બિંદુ એન્ડ મેલોસ અને એના જે વિનાશ કરતા રહો છે એ જાકળ બિંદુ પર જે સૂર્યના કિરણો પડે છે અને એના જે શેડ્સ કલર ની છાયાઓ રંગીન છાયાઓ જ્યારે એ વિનાશ કરતી હોય છે પેઇન્ટ હર ચીક્સ વિથ વેરી વિગરસ તો આ જાકળ બિંદુઓ પોતાના વિનાશ કરતા રંગોથી એ તેણીના ગાલોને રંગે છે પેઇન્ટ હર ચીક્સ વિથ વેરી વિગરસ તેના ગાલને પરીઓની આંગળી જેવા પરીઓની જેવી આંગળીઓથી એ ઝાકળ બિંદુના ભીના રંગો વડે ગાલને રંગે છે કોના ગાલને રંગે છે હિમાલયની રાણી છે ભીના ગાલને રંગે છે એટલે કે ત્યાં જે ઝાકળ બિંદુ સૂર્ય પ્રકાશ પડતા સૂર્યના પ્રથમ કિરણો પડતા એ સરસ મજાના રંગો છવાઈ જાય છે while over the rails and the sun is the peace jare e peli tegariyo par pade che ane e jharanao che ena upar thaine e surya che e tegariyo nu jume che etle ke jare pehlu kiran surya nu pade che aa parvat shikhar par tyare ઝાકળ બિંદુઓના વિનાશ કરતા રંગોથી એ પરિયોજીની આગળ પડે તેના ગાલને રંગીને ઝરણો ઝરણામાં ડુબાડીને જાણે કે એ શિખરોને ચૂમી રહ્યા હોય The love light gently lingers and the breaking day sends a first faint ray. Hurvati, love light, પ્રેમ પ્રકાશ દેખાય છે જળુંબે છે તે ગયો પર હળવો પ્રેમ પ્રકાશ જળુંબે છે એન્ડ ધ બ્રેકિંગ ડે બ્રેકિંગ ડે સૂર્યો દેખાય છે ના સેન્ડ ધ ફર્સ્ટ પેઇન્ટ ડે સરસ નજારો એક સૂર્ય છે એ સૂર્યોદયથી પોતાનું પહેલું કિરણ મોકલે છે of love and dying fountains while the heart feels the thrills jare isuriya che isuriya thata putana prem prakash ne pehlo kiran mokle che e jane ke shashwat amdai anya shashwat eva fuara prem na fuara nu pehlo kiran jane mokle che tyare jane ke of the voice from the hills and the sound that dwells in the mountains અને જ્યારે સૂર્ય પોતાનું પહેલું કિરણ મોકલે છે અને પોતાના પ્રેમના ફુવારાનું પહેલું કિરણ જ્યારે મોકલે છે ત્યારે હૃદય છે રોમાંચિત થઈ જાય છે ત્યારે એ પર્વત શિખર માંથી અવાજો આવે છે સવાર કરતાની સાથે કોલાહલ કલમલાટ પક્ષીઓનો થાય છે અને જે અવાજ આવે છે એનાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે અને આત્મા એ જાણે કે એ પર્વતમાં જ વસવા માટે ઉડાય નિવાસ કરવો વસવા માટે તૈયાર થઈ જાય છે અહીંયા કવિત્રીએ સરસ મજાનું કાંચનજંઘા પર્વત શિખર પર થતા સૂર્યોદયની સરસ મજાનું વર્ણન કરેલું છે કવિત્રીએ કહ્યું છે કે કેવી રીતે એ પર્વત શિખર પર જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે એક વાતાવરણ ખુશુમા હોય છે સુંદર હોય છે અલૌકિક હોય છે સરસ મજાના બરફથી આચ્છાદિત એવા પર્વત શિખરો પર જ્યારે સૂર્ય પોતાનું પ્રેમ સ્વરૂપે પહેલું કિરણ મોકલે છે ત્યારે જાણે કે કવિત્રી છે એ સૂર્યના પ્રેમનું ઉપરાધન કરતી હોય એવી કાંચનજંઘાને જુએ છે તો આ સરસ મજાનું કાવ્ય આપણે સમજ્યું ભાષાંતર પણ જોયું અહીંયા ડ્રાઇવિંગ પેજ આખા કાવ્યની અંદર છે અને સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ આમાંથી પૂછાઈ શકે એવા છે એ પ્રશ્નોની યાદી હું અહીંયાથી બોલું છું
पहलो प्रश्न छे वेर डज द बिल्कुल राइट आपने एक जो फोटो पूछा है ने बाकी प्रश्न पूछा है तो आप ही रीते हो तुमने एक फकरा ना प्रश्न बोली ने बता रहो छु एक प्रमाणे मिल सके वेर डज द बिल्कुल राइट हाउ वाज हाउ इज द वेपर एंड वेर डज द लव लाइट ग्लोस આવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે સરસ મજાનું આ કાવ્ય છે આપણે સમજી વ્યર્થ મિત્રો એના કોમ્પ્રિહેન્શન કાર્ડના પ્રશ્ન આન્સર તમે તૈયાર કરજો સરસ રીતે કાવ્ય જણાવજો અને ફરી વાર સમજવાની